મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન એમાં પુનરાવર્તન જોઈએ. તો ઝૂમ મીટિંગ દ્વારા આપણે 2 મેથ્સના પ્રશ્નના જવાબ અને 3 મેથ્સના પ્રશ્નના જવાબની ચર્ચા કરી છે. તો હવે આપણે 4 મેથ્સના પ્રશ્નના જવાબની સમજી લઈએ. તો પહેલું છે પ્રશ્ન 3 બ. નીચેના પ્રશ્નના મુદ્દાનો જવાબ લખો. ગમે તે બે પૂછાયા બને છે. કેટરપિલર
ત્યારબાદ તે લિંગમાં પરિણમે છે, ત્યારબાદ તેમાંથી
विषुववृत्तीय वर्षावनमां प्राणीओनी संख्या घणी मोटी होय छे। समझाओ आवुं शा माटे होय छे? विषुववृत्तीय वर्षावनमां प्राणीओनी संख्या घणी मोटी होय छे। समझाओ आवुं शा माटे होय छे? तो विषुववृत्तीय वर्षावन प्रदेशोमां आबोहवा गरम अने भेजवाळी होय छे। आ प्रदेशोमां खूब ज भारे वरसाद पड़े छे। दिवस अने रात्रिनो समयगाळो लगभग समान होय छे। सतत उफाळी परिस्थिति अने वधु वरसादना लीधे वृक्षो वधु उगे छे। तेथी प्राणीओने पूरतो खोराक मळी रहे छे। आवी परिस्थिति प्राणीओना विकास माटे अनुकूळ छे। आथी विषुववृत्तीय वर्षावनमां प्राणीओनी संख्या घणी मोटी होय छे। फरीથી એક વાર જોઈ લઈએ તો વિષુવવૃત્તીય વર્ષાવનમાં પ્રાણીઓની સંખ્યા ઘણી મોટી હોય છે। સમજાવો આવું શા માટે હોય છે? તો વિષુવવૃત્તીય વર્ષાવન પ્રદેશોમાં આબોહવા ગરમ અને ભેજવાળી હોય છે। આ પ્રદેશોમાં ખૂબ જ ભારે વરસાદ પડે છે। દિવસ અને રાત્રિનો સમયગાળો લગભગ સમાન હોય છે। સતત ઉપાડી પરિસ્થિતિ અને વધુ વરસાદના લીધે વૃક્ષો વધુ ઉગે છે। તેથી પ્રાણીઓને પૂરતો ખોરાક મળી રહે છે। આવી પરિસ્થિતિ પ્રાણીઓના વિકાસ માટે અનુકૂળ છે। આથી વિષુવવૃત્તીય વર્ષાવનમાં પ્રાણીઓની સંખ્યા ઘણી મોટી હોય છે। આગળનો પ્રશ્ન જોઈએ તો ગાજવીજ સાથેના વાવાઝોડા વખતે કઈ સાવચેતી રાખવી જોઈએ? તો પહેલું, એકલા એકલા વૃક્ષની નીચે ઊભા ન રહેવું જોઈએ। ધાતુના માથાવાળી છત્રીનો ઉપયોગ ન કરવો જોઈએ। બારીની નજીક બેસવું નહીં, તેમજ ખુલ્લા ગેરેજ, ઘોડાઓના શેડ, ધાતુના છાપરા બંધ ઘર, બમણા પાણી, કાર તથા બસ આશ્રય સ્થાન માટે યોગ્ય ગણાય નહીં, યોગ્ય ગણાય છે। જો તમે જંગલમાં હો તો નાના વૃક્ષ નીચે આશ્રય લો, જમીન પર સુઈ જવું નહીં। જો તમે પાણીમાં હો તો બહાર નીકળીને કોઈ મકાનમાં જતા રહેવું। ફરીથી આ પ્રશ્ન જોઈ લઈએ કે ગાજવીજ સાથેના વાવાઝોડા વખતે કઈ સાવચેતી રાખવી જોઈએ? તો સૌપ્રથમ તો એકલા એકલા વૃક્ષની નીચે ઊભા ન રહેવું જોઈએ। ધાતુના માથાવાળી છત્રીનો ઉપયોગ ન કરવો જોઈએ। બારીની નજીક બેસવું નહીં, તેમજ ખુલ્લા ગેરેજ, ઘોડાઓના શેડ, ધાતુના છાપરા
જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડની અસરથી રક્ષણ આપે છે. હાઇડ્રો